नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय अंग्रेजी अने तेनी अंदर जे मासिक कसोटी छे ते जून महीनानी तेनु पेपर सोल्यूशन जोशू। तेनी अंदर छे प्रश्न नंबर एक, यानी कि क्वेश्चन नंबर एक, नीचेना उच्चारना स्पेलिंग अने अर्थ लखो। एटले के शू कहे छे के अहींया प्रश्न नंबर एक नी अंदर जेनो उच्चार अने स्पेलिंग लखवाना छे, तो अहींया आपणे उच्चार आपी दीधेलो छे, तो अहींया आपणे स्पेलिंग अने तेनो शू मीनिंग थाय छे यानी के अर्थ ए लखशू। એમાં પહેલું અહીંયા ઉચ્ચાર પહેલાં વાંચતા જશું એટલે તમને ખબર પડશે કે સ્પેલિંગ કઈ રીતે આવશે। પહેલું છે ચીક્કુ, તો ચીક્કુ છે એનું સ્પેલિંગ લખશું તો સી એચ આઈ સી કે ડબલ ઓ। ચીક્કુનો મિનિંગ શું થાય છે? તો કે ચીક્કુનો મિનિંગ ચીક્કુ જ થાય છે। ઓકે, ત્યારબાદ આવશે બીજો ક્વેશ્ચન। અહીંયા ઉચ્ચારમાં જોશું તો શું આવશે? કોકોનેટ, કોકોનેટ એટલે નાળિયેર થાય છે। શું થાય છે? નાળિયેર। તો પહેલાં આપણે તેનો સ્પેલિંગ લખશું સી ઓ સી ઓ એન યુ ટી, કોકોનેટ એટલે નાળિયેર। શું આવશે? કોકોનેટ એટલે કે નાળિયેર। હવે પછી આવશે ત્રીજો ક્વેશ્ચન। તો ત્રીજા ક્વેશ્ચનની અંદર શું આવશે? તો કે વોટરમેલન, વોટરમેલનનો સ્પેલિંગ લખશું તો વોટરમેલન ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન। વોટરમેલન એટલે કે તરબૂચ। શું થશે? વોટરમેલન એટલે કે તરબૂચ। ત્યારબાદ આવશે હવે પછીનો ક્વેશ્ચન, તો પ્રોમિગેટ, પ્રોમિગેનિટ એટલે કે દાડમ થાય છે, પરંતુ પહેલાં આપણે સ્પેલિંગ લખશું પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી ઈ। પ્રોમિગેનિટ એટલે કે દાડમ। શું થશે? દાડમ। ત્યારબાદ આવશે ટેન, તો જે આપણને અંગ્રેજીના એકડા આપણે લખીએ છીએ ને 1 થી 100 સુધી, તો અહીંયા આપણે ટેન લખવાનું કીધીશું। તો ટેન એટલે ટી ડબલ ટી ઈ એન, ટેન એટલે 10, ten, ten એટલે કે 10। એના પછી છે સેવન, સેવન એટલે 7 થાય છે। તો પહેલાં સ્પેલિંગ લખશું એસ ઈ વી ઈ એન, સેવન એટલે કે 7। ત્યારબાદ આવશે ટ્વેલ્થ, ટ્વેલ્થ એટલે કે 12 થાય છે। તો 12નું સ્પેલિંગ આપણે લખશું ટ્વેલ્થ ટી ડબલ્યુ ઈ એલ વી ઈ, ટ્વેલ્થ એટલે કે 12। કેટલા થશે? 12। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર એકની અંદર સરસ મજાના ઉચ્ચારણ આપેલા હતા, તેના આધારે આપણે સ્પેલિંગ લખ્યા અને ત્યારબાદ તેનો અર્થ લખેલો છે। તો આ સ્પેલિંગ લખેલા છે તો એ તમારા જે પેપર આપેલું છે તેની અંદર તમારે ઉતારવાનું છે। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બે, નીચેના ચિત્ર ગણી અંક અને સ્પેલિંગ લખો। તો અહીંયા આપણે એક નમૂનો આપેલો છે તે જોશું, પહેલાં એક નમૂનો આપેલો છે તે જોશું। તો તેની અંદર શું છે? તો કે તેની અંદર અહીંયા આપેલું છે કે પહેલાં તમારે જે ચિત્ર છે તેના અંક ગણવાના છે, તો પહેલાં ગણશું આપણે, પહેલાં નમૂનો જોઈ લઈશું એટલે ખબર પડી જશે તમને। તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। આ જે ફૂલ સરસ મજાના છે એ કેટલા છે? તો કે 20 છે। કેટલા છે? 20। તો આપણે ઇંગ્લિશમાં 20 લખવા હોય તો કઈ રીતે લખી શકીએ? તો પહેલાં અંક લખશું, તો અહીંયા અંક આપેલા છે 20, અને અહીંયા સ્પેલિંગ લખવાનો, તો અહીંયા સ્પેલિંગ આપેલો છે એક નમૂનો ટી ડબલ્યુ ઈ એન ટી વાય, 20 એટલે કે 20। હવે આ નમૂનાને આધારે આપણે સરસ મજાના જે ચિત્ર આપેલા છે એ ચિત્રના આધારે આપણે અંક અને તેનું સ્પેલિંગ લખશું।
જોશું હવે પ્રશ્ન નંબર જે બે છે તેનો બીજો ક્વેશ્ચન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ કેટલા પાન છે? તો કે 11 છે. કેટલા છે? 11. તો પહેલાં અંકમાં લખશું 11 અને ત્યારબાદ આપણે તેનો સ્પેલિંગ લખશું. ELEVEN 11 એટલે 11. કેટલા થશે? 11 એટલે કે 11. ત્યારબાદ આવશે નીચે સરસ મજાના બોલ આપેલા છે તે ગણશું. કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 નો સ્પેલિંગ લખશું. 27 એટલે કેટલા થાય છે? તો કે 27. કેટલા થાય છે? 27. તો પહેલાં આપણે અંકમાં લખશું 27 અને ત્યારબાદ 27 નો સ્પેલિંગ લખશું. તો કે TWENTY પછી શું લખશું? 7 SEVEN કેટલા છે બોલ? 27 એનો સ્પેલિંગ છે TWENTY SEVEN 27 બોલ છે. ત્યારબાદ જોશું હવે સરસ મજાની પેન્સિલ આપેલી છે તે પહેલાં આપણે ગણશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એટલે કેટલા થાય છે? તો કે 15 એટલે 15 થાય છે. કેટલા થાય છે? 15. હવે આપણે અંકમાં લખવું, હવે શેમાં લખશું? તો કે અહીંયા શબ્દમાં લખવાનું છે એટલે કે સ્પેલિંગ લખશું. FIFTEEN 15 એટલે કે 15. હવે સરસ મજાના તારા આપેલા છે તે ગણશું. જોઈએ કેટલા તારા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. તો 23 એટલે કેટલા થાય છે? 23 એટલે કેટલા થાય છે? તો જોશું અહીંયા આપણને. તો કે 23 એટલે કેટલા થાય છે? તો કે 23 એટલે 23 થાય છે. કેટલા થાય છે? 23. તો 23 નો સ્પેલિંગ લખશું TWENTY અને 3 નો સ્પેલિંગ લખશું TRREE 23 એટલે કેટલા થશે? 23. હવે પછી આવશે સરસ મજાના પતંગનું ચિત્ર આપેલું છે. કેટલા પતંગ છે તે જોશું. ગણીએ છે પહેલાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 કેટલા છે? 18 એટલે કે 18. તો પહેલાં આપણે અંકમાં લખશું 18 અને ત્યારબાદ સ્પેલિંગ લખશું. તો શું આવશે? EIGHTEEN 18 એટલે કેટલા થશે? 18. કેટલા થશે? 18 થશે. હવે પછી આપણને જે ન્યૂ ક્વેશ્ચન છે તે જોશું. જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 3. કેટલામાં પ્રશ્ન નંબર 3? તો પ્રશ્ન નંબર 3 આપેલો છે તેની પહેલાં સૂચના જોશું આપણને શું કહે છે. તો કે અહીંયા આપણે સરસ મજાના અંકના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો અહીંયા આપણે શું કરશું? તો કે પહેલાં જોઈએ ક્રમ આપેલો છે, અંક આપેલા છે અહીંયા લાઇનમાં, ત્યારબાદ આપણે સ્પેલિંગ લખશું, તેનો ઉચ્ચાર લખશું અને અર્થ લખશું. તો પહેલો આપણે એક નમૂનો આપી દીધો છે ફાઈનો. તો જો અહીંયા ફાઈનો સ્પેલિંગ આપેલો છે FIVE
ઈ ફાઈ એટલે પાંચ. હવે પછી શું છે તો આપણે ખબર છે તો અહીંયા ગુજરાતીમાં આપણે 17 આપેલા છે અહીંયા, તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો કે 17 કહેવાય. કેટલા કહેવાય? 17. તો 17 નો સ્પેલિંગ લખશું એચ ઈ વી ઈ એન ટી ડબલ ઈ એન. 17 એટલે કેટલા થશે? તો કે 17 એટલે થશે 17. કેટલા થશે? 17. હવે આવશે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણે ગુજરાતીમાં અહીંયા જો આપેલા છે કેટલા? તો કે 14 આપેલા છે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે 14. તો 14 નો સ્પેલિંગ લખશું એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન. 14 એટલે કેટલા થશે? તો કે 14 એટલે થશે 14. કેટલા થશે? 14 થશે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, અહીંયા આપેલા છે 19. તો 19 ને ઇંગ્લિશમાં કેટલા કહેવાય છે? તો કે 19. તો 19 નો સ્પેલિંગ લખશું એન આઈ એન ઈ ટી ડબલ ઈ એન. 19 એટલે કેટલા થશે? તો કે 19. 19 એટલે કે 19. કેટલા થશે? 19. ઓકે. હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન જોશું. 22 આપેલા છે, 22 તેનો સ્પેલિંગ લખશું કેટલા થશે તે જોશું. ઓકે, તો લખીએ છે 22. તો આપણે શીખી ગયા છે અગાઉ પણ ટી ડબલ્યુ ઈ એન ટી વાય. 2 આપેલું છે ટી ડબલ્યુ ઓ. 22 એટલે કેટલા થશે? તો કે 22 એટલે 22. 22 એટલે 22. કેટલા થશે? 22. ત્યારબાદ આવશે પાંચમો ક્વેશ્ચન, એમાં કેટલા છે? તો કે 25. 25ને ઇંગ્લિશમાં કેટલા કહેવાય? તો કે 25. કેટલા કહેવાય છે? 25. તો કે ટી ડબલ્યુ ઈ એન ટી વાય એફ આઈ વી ઈ. 25 એટલે કેટલા થશે? 25 એટલે કેટલા થશે? તો કે 25. કેટલા થશે? 25. ઓકે, હવે સ્પેલિંગ છે એ અંક કેટલામો છે? તો કે 30મો. તો 30 હોય એને કેટલા કહેવાય છે? તો કે 30ને 30 કહેવાય છે. તો કે ટી એચ આઈ આર ટી વાય. 30 એટલે 30. 30 એટલે 30. ત્યારબાદ આવશે 8. 8 એટલે 8. ઈ આઈ જી એચ ટી. 8 એટલે 8. 8 એટલે 8. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન નંબર 4માં શું આપેલું છે તો જોઈએ આપણે કે પ્રશ્ન નંબર 4ની અંદર સરસ મજાના ચિત્ર આપેલા છે, પરંતુ એના સૂચના જોશું કે નીચેના ચિત્ર જોઈ સ્પેલિંગ અને ઉચ્ચાર લખો. એટલે કે અહીંયા આપણને સ્પેલિંગ લખવાનો છે અને તેને શું કહેવાય છે ઇંગ્લિશની અંદર તેનો ઉચ્ચાર લખવાનો છે. તો જોશું આપણને અહીંયા, તો પેલું આપણે દેખાય છે સરસ મજાનું, શું દેખાય છે? એપલ. શું દેખાય છે? એપલ. તો એપલનો સ્પેલિંગ લખશું એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન થાય છે, પરંતુ આપણે ઇંગ્લિશમાં ઉચ્ચાર લખવાનું છે એટલે શું લખશું? એપલ. અને શું કહેવાય છે? તો કે એપલ. ત્યારબાદ સરસ મજાનું બીજું ચિત્ર આપેલું છે, તે શેનું છે? તો કે ઓરેન્જ. ઓરેન્જ એટલે કે નારંગી. તો પહેલાં આપણે ઓરેન્જનો સ્પેલિંગ લખશું ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે કે નારંગી. અહીં આપણે ઉચ્ચાર લખશું ઓરેન્જ. ઓરેન્જ. ઓકે, ત્યારબાદ સરસ મજાનું ચિત્ર આપેલું છે મેંગો. મેંગો એટલે કે કેરી. તો એ મેંગોનો સ્પેલિંગ લખશું આપણે પહેલાં એમ એ એન જી ઓ. મેંગો એટલે કેરી, પણ આપણે ઉચ્ચાર લખશું મેંગો. ઓકે, હવે પછી આવશે એના પછીનું ચિત્ર, સરસ મજાનું દ્રાક્ષનું ચિત્ર આપેલું છે. તો ઇંગ્લિશમાં દ્રાક્ષને શું કહેવાય? તો કે ગ્રેપ્સ કહેવાય. શું કહેવાય? ગ્રેપ્સ. જી
आर ए जी आर ए जी आर ए पी ई एस ग्रेप्स એટલે કે દ્રાક્ષ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ ત્યારબાદ જેનું ચિત્ર છે તો કે પાઇનેપલ જેનું ચિત્ર છે આ પાઇનેપલ તો પાઇનેપલ નો સ્પેલિંગ લખશું પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ પાઇનેપલ શું આવશે પાઇનેપલ હવે પછી આપણે સરસ મજાનો પ્રશ્ન નંબર 5 આપેલો છે તેની અંદર શું છે તો કે પ્રશ્ન નંબર 5 ની અંદર કહેવામાં આવ્યું છે કે નીચેના ઉચ્ચાર સામે સ્પેલિંગમાં ખૂટતા મૂળાક્ષર લખો જો અહીંયા આપણે લખેલા છે સરસ મજાના જે ખૂટતા અક્ષર છે તે આપણે પૂરા કરવાના છે તો જોઈએ છે પહેલું શું છે તો કે બનાના તો બનાનામાં શું શું ખૂટે છે તો અહીંયા જો આપેલું છે સ્પેલિંગ સ્પેલિંગ બોલશું આપણે તો કે બી એ એન એ એન એ બનાના એટલે કેળું પણ આપણે આપણે ખાલી શું લખવાનું છે તો કે ઉચ્ચાર સામે સ્પેલિંગ લખવાનું છે ત્યારબાદ પપૈયા તો પી એ પી એ વાય એ પપૈયા એટલે પપૈયું ત્યારબાદ ગ્વા જી યુ એ વી એ ગ્વા ત્યારબાદ આવશે 21 ટી ડબલ્યુ ઈ એન ટી વાય ઓ એન ઈ 21 એટલે 21 અહીંયા આવશે 14 એફ ઓ એફ ઓ યુ આર એ પાઇન ડબલ વખત આવી ગયો છે એક જ આવશે એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન ટીન એટલે કે અહીંયા 14 ઉચ્ચાર લખવા નથી ખાલી 14 લખવાના છે ત્યારબાદ 9 એન આઈ એન ઈ 9 તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું જે આપણે પેપર જોયું છે તે ધોરણ 3ની અંદર વિષય અંગ્રેજી અને તેનું જે પેપર આપેલું છે એ તમે આ જોઈ અને પેપર તમારી જે પેપર આપેલું છે તેની અંદર સરસ મજાના સારા અક્ષરે પેપર ઉતારી લેજો